ખાતેના આવેલા કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટના વેપારી એનાર ગ્રુપને ત્યાં સ્ટેટ દરોડામાં તેમ નવ કરોડ સુડતાલીસ લાખ રૂપિયાની ટેક્સ ચોરી પકડાય છે જેને લઈને આખા વિસ્તારમાં ચકચારમતી જોવા પામી હતી સમાજના મોભી બની ફરતા એનાર ગ્રુપના માલિકોએ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોય તેને લઈને ચર્ચાએ પણ જોર પકડ્યું છે સુરત શહેરના ભાગા તળાવના ચોક બજાર ખાતે આવેલા એનઆર ગ્રુપ પર એસ જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા સ્ટેટ જીએસટીના દરોડામાં નવ કરોડ સુડતાલીસ લાખ ટેક્સ ચોરી ઝડપાઈ હતી જેમાં એનઆર બ્યુટી વર્લ્ડના માલિક મુનવ્વર ઇસ્માયલ મેમનની સાત કરોડ ઓગણપચાસ લાખ એનઆર જ્વેલર્સના રિઝવાન ઇસ્માઇલ મેમનની એક કરોડ ત્રીસ લાખ એનઆર બેંગલ્સના સરફરાજ ઇસ્માયલ મેમનની બાવન લાખ અને એનઆર ફીટ ઇનના કાસિમ પટેલની સત્તર લાખ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઈ છે સ્ટેટ જીએસટીની તપાસમાં બહાર આવ્યું હતું કે બેનામી વેચાણ ખરીદીની નોંધ કાચી ચિઠ્ઠીમાં કરાઈ હતી મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયા છે તપાસમાં સામે આવ્યું હતું કે માલ ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો એ સાથે જ આંતરરાજ્ય ખરીદી પણ કરાતી હતી જેની પર નજીવો ટેક્સ ભરવામાં આવતો હતો વધુમાં બ્યુટી અને કોસ્મેટિકમાં વપરાતી વસ્તુઓમાંથી બંગડી ઉપરનો વેરાનો દર ત્રણ ટકા ઇમિટેશન જ્વેલરી પરનો દર અઢાર ટકા બ્યુટી પ્રોડક્ટ પર વેરાની દર અઢાર ટકા ફૂટવેર પરનો દર બાર ટકા અને લેડીઝ પર્સ પરનો દર બાર ટકા રહેવા પામ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા